नमस्कार वाला विद्यार्थी मित्रों, आ चैनल में आप सर्वों हार्दिक स्वागत है। तो आज आप धोरण 6 गणित चैप्टर नंबर 1 संख्या परिचय स्वाध्याय पोथी संपूर्ण सॉल्यूशन जोशू। तो चलो विद्यार्थी मित्रों, अपने स्वाध्याय पोथी संपूर्ण सॉल्यूशन चालू करिए। प्रश्न नंबर 1, प्रत्येक विधान साचू बने ए रीते खाली जगह पूरो। तो अहीं तमने थोड़ी रकम आपेली छे, एमां सौथी मोटी संख्या कई छे ते शोधवानी छे। 4050, 5040, 5400 ने 4500 पैकी सौथी मोटी संख्या थशे 5400, केम के जे अहीं पहेलो अंक छे ते सौथी मोटो होय ते ज संख्या सौथी मोटी संख्या बने। एवी ज रीते बीजामां सौथी नानी संख्या शोधवानी छे। तो आपणे पहेलामां जेम कर्युं एवी ज रीते बीजामां पहेलो अंक सौथी नानो होवो जोईए, तो ज सौथी नानी संख्या आपणने मळशे। 32849, 23849, 32489 अने 23984 पैकी सौथी नानी संख्या छे 23849। 6580, 6058, 5085 ने 5058 पैकी सौथी नानी संख्या शोधवा माटे आपणे अहीं એકમના અંક એટલે કે સ્ટાર્ટિંગના જેટલા પણ અંક છે તેને આપણે નાના લેવા પડશે। તો અહીં 2 5 દેખાય છે, તો એના પછી પણ 2 0 છે, તો અને તો આપણે ત્રીજો અંક જોવાનો થશે। ત્રીજા અંકમાં એક અંકમાં 8 છે અને એક અંક 5 છે, તો આપણે સૌથી નાનો એટલે કે 5 અંક હશે તે સૌથી નાની સંખ્યા બનશે। ચોથો, અહીં એમાં સૌથી મોટી રકમ થશે 68987। 5 અંકની મોટામાં મોટી સંખ્યા, મોટામાં મોટી સંખ્યા જ્યારે પણ બનાવવી હોય ત્યારે આપણે પહેલાં મોટી સંખ્યા લેવાની, પછી એના પછી થોડી નાની, એના પછીની થોડી નાની, એવી રીતે લઈને છેલ્લે સુધી નાની નાની સંખ્યા લેતું જવાનું થશે। એટલા માટે 5 અંકની સૌથી મોટી સંખ્યા અહીં બનશે 87420। હવે 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા શોધવા માટે આપણે પહેલો અંક એકદમ નાનો રાખવો પડશે, એના પછીનો અંક એના પછી થોડો મોટો, એના પછીનો એનાથી થોડો મોટો, એવી રીતે નાનામાં નાની સંખ્યા અહીં બનશે 3569। 6 અંકની નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા તમને અહીં આપેલી છે 2,178 ને શબ્દોમાં આ રીતે લખાય છે, 90,004,300 ને અંકોમાં આવી રીતે લખાય છે, 27,43,507 ને શબ્દોમાં તમે જોઈ શકો છો। 7 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા, નાનામાં નાની સંખ્યા અને 8 અંકની નાનામાં નાની સંખ્યા અહીં આપેલી છે। ક્વેશ્ચન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો છે 73589માં 3ની સ્થાન કિંમત શોધવાની છે। તો સ્થાન કિંમત શોધતી વખતે જે પણ અંકની સ્થાન કિંમત શોધવાની હોય તે અંકને ત્યાં જ રાખીને એના પછીના જેટલા પણ અંકો છે એટલા શૂન્ય લગાડવાના થશે। તો 73589માં 3ની સ્થાન કિંમત થશે 3000। 6,57,905માં 6ની સ્થાન કિંમત થશે 6,00,000। 97,41,862માં 7ની સ્થાન કિંમત થશે 7,00,000। 1,00,00,00 થાય, 1,00,01,100 થશે। અહીં તમારે સોલ્વ કરવા માટે 1,00,000માં કેટલા શૂન્ય આવે તે લખવું પડશે, તો 1,00,000માં 5 શૂન્ય આવે છે। તો આપણે એ બંને આજુબાજુના અંકને બરાબર કરવા પડશે, અને 100માં 2 મીંડા આવે છે, તો 1,00,000માં 5 મીંડા છે અને 100માં 2 મીંડા છે, તો કેટલા મીંડા ખૂટે? 3, એટલે 1,00,000 બરાબર 1,100 થશે। 1,000,000માં 10,00,000 થાય છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થશે, 1 કિલોમીટર બરાબર 1,000 મીટર થાય છે, 1 કિલોગ્રામ બરાબર 1,000 ગ્રામ થાય છે, 8 સેમી બરાબર 8,000 મીટર થશે,
एक बिलियन बराबर 10,000,000,000 थशे। एलसी संख्या लेखन खोटू छे। अहीं तमने जे पण रकम आपेली छे ते स्टार्टिंग नी शुरुआत नी जे रकम छे ते पहला बीजा करता नानी होवाथी अहीं लेस देन नुं निशानी लगाडीशुं। 386 नुं 1,000 ना आधारे आसन्न मूल्य शोधता जवाब 0 मळशे। 7,843 नुं 1,000 ना आधारे आसन्न मूल्य 8,000 थशे। क्वेश्चन नंबर 3। नीचेना दरेक प्रश्नोमां जवाब माटे आपेला विकल्प साचो विकल्प शोधी ते क्रमांकशीर प्रश्ननी सामे आपेला बॉक्समां लखवानो छे। 5 अंकनी महत्तम संख्या प्लस 1, तो 5 अंकनी सौथी मोटामां मोटी संख्या शुं थशे? 5 अंकनी सौथी मोटामां मोटी संख्या एमां जो आपणे 1 उमेरीए तो तेम बनशे 6 अंकनी न्यूनतम संख्या। 3,845 10 आधारे आसन मूल्य 3,850 થશે। 4,578 1,000 આધારે આસન મૂલ્ય 4,600 થશે। 90 રોમનમાં એક્સ સી લખાશે। અહીં સી બરાબર 100 છે અને આગળ એક્સ હોય ત્યારે આપણે -10 કરવાના, જ્યારે કોઈ પણ અક્ષરની પાછળ એક્સ હશે તો આપણે પ્લસ કરવાના થશે। અહીં સી એટલે કે 100 અને એક્સ તેની આગળ હોવાથી 100 - 10 કરીશું એટલે જવાબ મળશે 90। રોમન સંખ્યા લેખનમાં ડીનું પુનરાવર્તન થતું નથી। એલબી એટલે થશે 55, કેમ કે એલ એટલે થશે રોમન અંકમાં 5 અને વી એટલે 5। એલ એટલે 5050 એટલે કે 50 થશે અને વી એટલે 5 થશે, તો જવાબ મળશે સી। 1 અબજ બરાબર 1,000,000,000 થશે। આંતરરાષ્ટ્રીય પદ્ધતિની મદદથી અલ્પવિરામ અહીં આપેલો છે। 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે આપણે સૌપ્રથમ મોટો અંક લઈશું અને ધીમે ધીમે નાનો અંક લઈતા જઈશું। 6 અને 5 સ્થાન કિંમતનો તફાવત 44,000 મળશે। ક્વેશ્ચન નંબર 4। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। પહેલું, 4 અંકોની કુલ સંખ્યાઓ 9,000 છે, સાચું। ગણતરીની સૌથી નાની સંખ્યા 0 છે, ખોટું। 1 લિટર બરાબર 1,000 મિલિલિટર થાય છે, સાચું। 24,876 1,000 આધારે આસન મૂલ્ય 25,000 છે, સાચું। 602×49 અંદાજિત ગુણાકાર 30,000 થાય, સાચું। 6,103 1,000 આધારે આસન મૂલ્ય 0 થાય, ખોટું। 8×10 + 5×10 સાદુરૂપ આપતા જવાબ 4,000 મળે, ખોટું। 9-4×8-2 સાદુરૂપ 30 થશે, સાચું। રોમન સંખ્યા લેખનમાં એલને બાદબાકી સ્વરૂપે ન લખી શકાય, સાચું। રોમન સંખ્યા લેખનમાં પ્રતિક એક્સને માત્ર એલ એમ સીમાંથી જ બાદ કરી શકાય, સાચું। રોમન સંખ્યા લેખનમાં 10 બરાબર વીવી લખી શકાય, ના, ખોટું। 4 અંકોની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો તફાવત 8,999 છે, સાચું। 85,847 10 આધારે આસન મૂલ્ય 85,850 છે, સાચું। 35,848 10,000 આધારે આસન મૂલ્ય 35,000 છે, ખોટું। ક્વેશ્ચન નંબર 5। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। પહેલું, 2, 6, 8, 4 અને 9 ઉપયોગ કરીને બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા 98,642 થશે। 4,06,803 શબ્દોમાં આ રીતે લખી શકાય। 2,40,000 અંકોમાં અહીં દર્શાવેલું છે એ રીતે લખી શકાશે। અહીં 1 સ્થાન કિંમત આપેલી છે, 7 કિલોગ્રામ બરાબર 7,000 ગ્રામ થશે। 5 મીટરને 500 સેમીમાં ફેરવવા માટે તે 500 થશે। 4 લિટરના મિલિલિટર 4,000 થશે। 12 કિલોમીટરના મીટર 12,000 મીટર થશે। 6,000 સેમીના મીટર 60 મીટર થશે। 9,000 ગ્રામ ના 9 કિલોગ્રામ થશે। 71ને રોમન અંકોમાં LXXI સ્વરૂપે લખી શકાય છે। 803 વત્તા 799 નો આશરે સરવાળો 1600 થશે।
26 માઇનસ 6 ગુણ્યા 39 વત્તા 1નું સાદું રૂપ 800 થાય છે। કોઈપણ સંખ્યાને ચડતા ક્રમમાં લખવા માટે અહીં આપણે પહેલાં નાની સંખ્યાથી શરૂઆત કરવી પડશે અને ધીરે ધીરે મોટી સંખ્યા તરફ જવાનું થશે। એવી જ રીતે ઉતરતા ક્રમમાં લખવા માટે સૌ પ્રથમ પહેલાં આપણે નાની સંખ્યાઓથી શરૂઆત કરવાનું થશે। સૌપ્રથમ ઉતરતા ક્રમ માટે મોટી સંખ્યા અને ચડતા ક્રમ માટે નાની સંખ્યા। ક્વેશ્ચન નંબર 6, નીચેની સંખ્યાઓને અંકોમાં લખો। 15,04,000, 6,03,05,000, 20,13,005 અને 7,60,010। ક્વેશ્ચન નંબર 7, નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો। 90,17,06,714, બીજું છે 3,75,16,019 અને ત્રીજું છે 18,76,22,037। ક્વેશ્ચન નંબર 8, નીચેની સંખ્યાઓમાં લીટી દોરેલી અંકોની સ્થાન કિંમત લખો। અહીં તમને 8, 5, 6 અને 2ની સ્થાન કિંમત અનુક્રમે લખવાની છે। ક્વેશ્ચન નંબર 9, નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો। તો તમને મેં આગળ કીધેલું હતું કે ચડતા ક્રમમાં જ્યારે પણ લખવું હોય ત્યારે આપણે શરૂઆત નાનાથી કરવાની છે અને જ્યારે પણ ઉતરતા ક્રમથી કરવાનું થશે એના પછીનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 10, નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખો। તો ઉતરતા ક્રમમાં આપણે સૌ પ્રથમ પહેલાં મોટી સંખ્યા લખીશું અને ધીરે ધીરે નાની સંખ્યાઓ લખતા જઈશું। ક્વેશ્ચન નંબર 11, નીચેની સંખ્યાઓ વિસ્તારમાં લખો। 3,74,609 ને વિસ્તારમાં લખતા 3×1,007×10,004×1,000×6×100×0 સાથે તો કોઈ સાથેનો મલ્ટિપ્લિકેશન એટલે 0 થશે વત્તા 9। 27,85,430 ને 2×, એવી રીતે બધી જ સંખ્યાઓને આપણે એટલા અંક સાથે ગુણાકાર કરીને છેલ્લે સુધી વિસ્તારમાં લખવાનું થશે। ક્વેશ્ચન નંબર 12, વિસ્તારમાં લખેલ સંખ્યાઓને તેને સામાન્ય સ્વરૂપમાં લખવાની થશે। ક્વેશ્ચન નંબર 13, નીચેના અંકો વડે બનતી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા લખો। તો 5, 7, 2, 8, 4 અને 1માં નાનામાં નાની સંખ્યા છે અને મોટામાં મોટી સંખ્યા તમને અહીં લખેલી છે। એવી જ રીતે 8, 1, 6, 7, 9, 4, 2માં નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા આપેલી છે। 4, 5, 3, 1, 0, 9, 2, 7માં નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા આપેલી છે। ક્વેશ્ચન નંબર 14, નીચેની સંખ્યાઓને હિન્દુ અરેબિક પદ્ધતિમાં તેમજ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ સ્વરૂપે અલ્પવિરામ મૂકવાના છે। ક્વેશ્ચન નંબર 15, નીચેની સંખ્યાઓને રોમન પદ્ધતિમાં લખવાનું છે। તો 74ને રોમનમાં LXXIV લખાશે, 83માં રોમનમાં LXXXII લખાય, 29માં XXXX લખાશે અને 91માં XCI લખાશે। ક્વેશ્ચન નંબર 16, નીચેની રોમન સંખ્યાઓને હિન્દુ અરેબિક પદ્ધતિમાં દર્શાવો। XVI, X એટલે 10, V એટલે 5, I એટલે 1 થશે એટલે ટોટલ જવાબ મળશે 16. XL, L એટલે 50 અને જ્યારે પણ કોઈ પણ સંખ્યાની આગળ X હોય એટલે આપણે -10 કરવા પડશે, L એટલે 50 થશે, 50-10 એટલે 40. XC, C એટલે થશે 100. 100 અહીંયા X આગળ આપેલો હોવાથી 100-10 કરવાના થશે તો જવાબ મળશે 90. LV, L એટલે થશે 50 અને V એટલે થશે 5, LV એટલે થશે 55. ક્વેશ્ચન નંબર 17, 10ના આધારે આસનનું મૂલ્ય લખો। 36નું 10ના આધારે આસનનું મૂલ્ય 40 થશે, 45નું 50, 73નું 70, 64નું 60, 100ના આધારે આસનનું મૂલ્ય
સોના આધારે આસબનું મૂલ્ય શોધતા 276નું ઓલરાઉન્ડ કરતાં 5 પછીનો અંક હોય એટલે કે બીજો અંક 5થી વધારે હોય તો આપણે 300માં 100માં કન્વર્ટ કરી દઈશું, તો 276નું 300 થશે, 356નું 400 થશે, 432નું 400 થશે અને 176નું 200 થશે. ક્વેશ્ચન નંબર 19, 1000ના આધારે આસનનું મૂલ્ય લખો. તો અહીં આપણે 1000ના આધારે આસનનું મૂલ્ય શોધવા માટે પહેલાં બે પછીના જે અંકો છે તે શોધવા પડશે. તે જોતાં આપણને એવો ખ્યાલ આવે કે 96 એટલે કે 100ની આજુબાજુમાં થતું હોવાથી આપણે અહીં 96 અને અહીં આગળ 4 આપેલો છે એટલે 5 કરતાં નાનો હોવાથી આપણે આસનનું મૂલ્ય 1000ના આધારે 2000 બનશે. બીજામાં તમે જોઈ શકો છો કે 3613, 505 બીજો અંક જે છે તે 5 કરતાં મોટો છે એટલે આપણે તેને આગળનો અંક સ્વરૂપે લઈશું. 3613ને 4000માં લખીશું, 5489ને 5000 લખીશું અને 4555ને 5000 લખીશું. ક્વેશ્ચન નંબર 20, સોના સ્થાનનો અંદાજ ગણી સાદુરૂપ આપો. 318 + 287 + 103, તો સોના આધારે સાદુરૂપ આપવાનું એટલે કે 318નો આશરે અંદાજ કિંમત 300, 287નો આશરે અંદાજ 300 થાય અને 103નો આશરે અંદાજ 100 થાય. એવી જ રીતે 294 અને 405માં આશરે અંદાજ 294નો થશે 300 અને 405નો થશે 400. 912 અને -489, 912નો આશરે અંદાજ 900 થશે અને 489નો આશરે અંદાજ 500 થશે. ક્વેશ્ચન નંબર 21, 1000ના સ્થાનનો અંદાજ ગણી આશરે સાદુરૂપ આપો. 1000ના આધારે અંદાજ ગણવાનો છે એટલે અહીં 3107 છે જે 5 કરતાં 1નો અંક નાનો હોવાથી આપણે અહીં 3000 લખીશું. 1788માં બીજો અંક 5 કરતાં મોટો છે એટલા માટે આપણે અહીં 2000 લખીશું. 8302, તો અહીં 8000 - 5992 એટલે 5નું આસન મૂલ્ય થશે 6000. એવી જ રીતે 1896માં 5થી મોટો હોવાથી બીજો અંક અહીં આપણે આસનનું મૂલ્ય થશે 2000 × 4036નું 5થી નાનો હોવાથી 0 આપણે અહીં 4000 જ લખીશું. ક્વેશ્ચન નંબર 22, નીચેના દાખલા ગણો, જેમાં પહેલો છે 861403 અંકોનો એક જ વખત ઉપયોગ કરીને બનતી 6 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો તફાવત શોધવાનો છે. અહીં પહેલાં આપણે મોટામાં મોટી સંખ્યા લખીશું અને એના પછી 6 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા લખીશું. તો મહત્તમ સંખ્યા બનશે 86 43 10 અને ન્યૂનતમ સંખ્યા બનશે 10 34 68. હવે આપણે અહીં તફાવત એટલે કે બાદબાકી કરવાની થશે. મહત્તમ માઇનસ ન્યૂનતમ કરતાં સંખ્યાઓનો તફાવત તમને મળી જશે. ક્વેશ્ચન નંબર 22નો દાખલા નંબર 2, એક વિદ્યાર્થીએ 6487નો 45 વડે ગુણાકાર કરવાના બદલે 55 વડે ગુણાકાર કર્યો, તો વિદ્યાર્થીનો જવાબ કેટલો વધારે થયો હશે? પહેલાં આપણે 6487નો 45 સાથેનો ગુણાકાર અને એ પછી 6487નો 55 સાથેનો ગુણાકાર કરીશું અને એ વિદ્યાર્થીનો જવાબ કેટલા વધારે આપ્યા તે માટે અહીં રીત આપેલી છે. દાખલા નંબર 3, ગોળના એક રમાનું વજન 5 કિલોગ્રામ 125 ગ્રામ છે, તો આવા ગોળ 8 ગોળના રવાનું કુલ વજન કેટલું થશે? અહીં તમે જોઈ શકો છો કે એક ગોળનું વજન 5.125 કિલોગ્રામ છે, તો આવા 8 ગોળનું વજન કેટલું થશે? તો 5.125 × 8 કરતાં જવાબ આવશે 41. તો આવા 8 ગોળના રવાનું કુલ વજન 41 કિલોગ્રામ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાની મજા તો આવીને, હજુ આવા ઘણા બધા વિડીયો જોવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.
તો તમે તેનો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.